80 પોઈન્ટના ઘટાડો સાથે ખુલ્યું છે. કાલે 50,000 સુધીનો જે આંકડો પાર કર્યો હતો અને અત્યાર સુધી જે રુઝાન આવ્યા તેને લઈને સતત જે અપડેટ આવ્યા ઘટાડો સાથે પ્રીતિ ખુલ્યું છે. બિલકુલ, જણાવી દઈએ કે ગઈકાલે સેન્સેક્સ નિફ્ટી બેંક નિફ્ટી બધાએ રેકોર્ડ બ્રેક કરાવ્યું હતું. એક્ઝિટ પોલની અસર જોવા મળી હતી. નિફ્ટી 800 પોઈન્ટના વધારા સાથે બંધ થઈ હતી, પણ 9:14 થઈ છે. ભારતીય શેરબજારમાં પ્રાથમિક જે શરૂઆત થઈ છે 84 પોઈન્ટ નિફ્ટી ડાઉનમાં ખુલી છે અને લાગી રહ્યું છે એક્ઝિટ પોલ જે એકદમ એકતરફી પરિણામ બતાવી રહ્યા હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધન અત્યારે બિલકુલ કાંટે કી ટક્કર આપી રહ્યું છે દરેકે દરેક રાજ્યમાં, જેના કારણે શેર બજાર અત્યારે ઘટાડા સાથે ખુલ્યું છે. બેંકો હોય, LIC નો શેર હોય, અદાણી એન્ટરપ્રાઇઝ ગઈકાલે 350 પોઈન્ટ અપ હતું, અત્યારે 150 પોઈન્ટ નીચેમાં ખુલી રહ્યું છે. જોઈએ, બિલકુલ બિલકુલ, અદાણી પાવર 15% પ્લસ હતું કાલે અને આજે તમે જુઓ તો જ્યાં 80 પોઈન્ટના ઘટાડા સાથે શેર બજારની આ પરિસ્થિતિ અને સીધી રીતે જે રીતે રુઝાન આવી રહ્યા છે તેની સીધી અસર શેર બજાર પર પણ જોવા મળી. બિલકુલ, એટલે ભારતીય શેર બજારમાં ગઈકાલે જે 2500 પોઈન્ટ નો રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો હતો, પરંતુ અત્યારે ઘટાડાનો ટ્રેન્ડ